हेलो स्टूडेंट, धोरण 11 बायोलॉजी सब्जेक्ट में आज आप चैप्टर नंबर 7 जोईशू। चैप्टर नंबर 7 है प्राणीओं में रचनाकीय आयोजन। बराबर, प्राणीओ जे छे प्राणीओ विषे आपने ख्याल छे के प्राणी सॉरी वनस्पति विषे आपणे जोई गया, वनस्पतिनी बाह्याकार विद्या जोई, एज रीते प्राणीओ विषे जोवाना छे ने तेमनी आंतरिक रचना जोवाना छे, रचना एमनी रचना केवी छे ए विषे आपणे आ चेप्टरमां जोवाना छे। આપણે આગળના ચેપ્ટરમાં પ્રાણી સૃષ્ટિ જોઈ, જેમાં પ્રાણી સૃષ્ટિમાં આપણે મેરુદંડી અમેરુદંડી એના વિવિધ વર્ગ સમુદાય એના વિશે જોયું। બરાબર, એકકોષી અને બહુકોષી સજીવોનો અભ્યાસ કર્યો। એકકોષી સજીવોમાં બધા જ કાર્ય જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે। એક કોષી છે એટલે એક જ કોષ ધરાવશે અને એ જ કોષ એ બધા જ કાર્ય જેમ કે પાચન, શ્વસન, પ્રજનન બધા જ કાર્ય કરશે। જ્યારે બહુકોષી સજીવોમાં જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય છે। એટલે બહુકોષી સજીવ છે એટલે બહુ એટલે વધારે કોષો ધરાવે, એટલે પાચન, શ્વસન, પ્રજનન એ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે। જ્યારે એકકોષી સજીવોમાં એક જ કોષ છે એટલે એક જ કોષ બધા કાર્ય કરશે। સરળ પ્રાણી એટલે કે હાઇડ્રા, જળવ્યાણનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું હોય છે। આપણે હાઇડ્રા વિશે જોયું છે, બરાબર, એ હાઇડ્રા જે છે કોષ્ઠાંત્રી સમુદાયનું સજીવ, એનું શરીર જે છે એ વિવિધ પ્રકારના કોષોનું બનેલું છે। આગળ જોઈએ, જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે। મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલું હોય છે। બહુકોષી સજીવોની વાત કરીએ, હાઇડ્રાના શરીરમાં ઘણા બધા કોષો આવેલા હોય, મનુષ્યના શરીરમાં ઘણા બધા કોષો આવેલા હોય જે વિભિન્ન કાર્ય કરે છે। ઘણા બધા કોષો આવેલા એટલે કોષોનો સમૂહ બનશે અને તે વિશિષ્ટ કાર્ય કરશે, એટલે કાર્ય કરશે કોષોનો સમૂહ। આ કોષો શરીરમાં એકસાથે કેવી રીતે કામ કરે છે? બહુકોષી સજીવોમાં સમાન કોષોના સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે, જેને આપણે પેશી કહીએ છીએ। એક જ સાથે કેવી રીતે કાર્ય કરે? તો એના માટે એવી હોય કે જે રચના અને એક સરખા કાર્ય કરતા હોય એવા કોષો ભેગા મળી જશે અને એ કોષો ભેગા મળીને પેશીની રચના કરશે અને પેશી એ વિશિષ્ટ કાર્ય કરશે। પાચનનું કાર્ય, શ્વસનનું કાર્ય, પ્રજનનનું કાર્ય કોષો ભેગા મળશે, પણ કેવા કોષો? જે એક સરખા દેખાતા હોય અને એક સરખું કાર્ય કરતા હોય એવા કોષો ભેગા મળશે અને પેશી બનાવશે, બરાબર, અને એ વિશિષ્ટ કાર્ય કરશે। આગળ જોઈએ, આગળ છે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીનું બનેલું છે। અહીંયા ધ્યાન રાખજો, કેટલી પેશીઓ છે આપણા શરીરમાં? માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીની બનેલું હોય છે। આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રા અને ભાતમાં સંગઠિત થઈને અંગોનું નિર્માણ કરે છે। કોષો ભેગા મળશે, પેશીની રચના કરશે, પેશીઓ ભેગી મળશે ચોક્કસ સંખ્યામાં અને ચોક્કસ રચના બનાવશે, અને એ શું કરશે? રચના જે બની એ અંગ કહેવાશે, એટલે ચોક્કસ કાર્ય કરતી પેશીઓ ભેગી મળશે ચોક્કસ સંખ્યામાં અને અંગનું નિર્માણ કરે છે। અંગ જેવા કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ એ શું છે? તો ઘણી બધી પેશીઓ ભેગી મળીને એક સરખું કાર્ય કરતી ચોક્કસ માત્રામાં પેશીઓ ભેગી મળીને બનેલા અંગો છે। જ્યારે 2 કે 2થી વધુ અંગો તેમની ભૌતિક અને અથવા તો રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્ય કરવા સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે, આમાં જે અંગો છે એ અંગો પોતાની ભૌતિક અથવા તો રાસાયણિક ક્રિયાઓ કરવા માટે એટલે કે નિશ્ચિત કાર્ય કરવા માટે ભેગા મળશે। અંગો કોઈ નિશ્ચિત કાર્ય કરવા ભેગા મળશે અને અંગતંત્રનું નિર્માણ કરશે। આપણે આગળ પણ ઉદાહરણ જોયેલું, અંગતંત્ર એટલે આપણે પાચનતંત્ર, શ્વસનતંત્ર, રુધિરાભિસરણતંત્ર, ઉત્સર્જનતંત્ર, પાચનની ક્રિયા કરવા માટે પાચન સાથે સંકળાયેલા અંગો ભેગા મળશે। નિશ્ચિત કાર્ય કયું? પાચનનું, અને અંગતંત્ર એટલે કે પાચનતંત્રનું નિર્માણ થાય છે, જેમ કે પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે। સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે, અને પૂર્ણ એવી રીતે થાય છે કે જે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે। એટલે આપણા શરીરમાં જે પણ જૈવિક ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ શેના દ્વારા થાય? તો કોષો દ્વારા થાય। કોષો ભેગા મળીને પેશી બનશે, એ પેશી ભેગી મળીને અંગ, અને અંગ ભેગે મળીને અંગતંત્ર બનશે।
અને એ કાર્ય કરશે અને એ કાર્ય કેવી રીતે કરશે કેમ કરશે તો શરીરને જીવંત રાખવા માટે જરૂરી જૈવિક ક્રિયાઓ કરાવશે બરાબર અને આપણે આ જે કોષો પેશીઓ અંગ અને અંગતંત્ર છે એના વિશેમાં આપણે પેશીઓ વિશે જોવાના છે કે પેશીઓ કોષો વિશે તો આપણને ખ્યાલ આવી ગયો છે બરાબર જુદા જુદા પ્રકારના કોષો હશે પણ એ કોષો ભેગા મળીને જે પેશીઓ આપણે અહીંયા જોયું ચાર પ્રકારની મૂળભૂત પેશીઓ બનેલી તો એ પેશીઓ કઈ કઈ છે એ જોઈએ તો એ છે પ્રાણી વિશે આપણે જોવાના છે એટલે પ્રાણી પેશી વિશે જોઈશું તો કોષોના કાર્યને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે કોની પ્રાણી પેશીઓની પેશીઓની રચના કેવી રીતે બદલાય તો કોષો કયા કાર્ય કરશે તેને આધારે તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે અને તેમાં ચાર પ્રકાર છે અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતાપેશી એટલે આપણે આ ચેપ્ટરમાં પ્રાણી પેશીના ચાર પ્રકાર જોવાના છે અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતાપેશી તો એમાં સૌથી પહેલાં આપણે જોઈશું અધિચ્છદીય પેશી ચલો જોઈએ અધિચ્છદીય પેશી સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ તરીકે આપણે ઓળખીએ છીએ અધિચ્છદ એટલે યાદ રાખવાનું અધિચ્છદ એટલે સૌથી બહારનું સ્તર બરાબર અધિચ્છદ આવરણ આચ્છદ એટલે આવરણ અને અધિ એટલે બહારનું આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા તો અસ્તર પૂરું પાડે છે અહીંયા જ મેં તમને કીધું સૌથી બહારની તરફ આવેલી એટલે એમાં શું હોય કે આ પેશી જે છે પેશી એટલે કોષો ભેગા મળેલા હશે અને આ રીતે આ કોષો છે ઘણા બધા બરાબર અને આ કોષો ભેગા મળે અને એક પેશીની રચના કરેલી છે એ પેશીની એક સપાટી મુક્ત હોય છે એટલે આ ઉપરની સપાટી છે એ કેવી છે છૂટી હોય છે જે દેહજળ દેહજળ એટલે જો શરીરની અંદર તરફ હશે તો દેહજળ સાથે અથવા તો બહારની તરફ હશે તો બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે એટલે શરીરના કેટલાક ભાગોને શું પૂરું પાડે આવરણ પૂરું પાડે છે આવરણ અથવા તો એને અસ્તર તરીકે આપણે ઓળખીએ ઓછું આંતરકોષીય અવકાશ ધરાવતા આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે આંતરકોષીય અવકાશ એટલે શું આકૃતિ જોઈએ ખ્યાલ આવશે આપણને આંતરકોષીય અવકાશની વાત કરીએ તો ધારો કે એક કોષ છે આ બરાબર આ બે કોષ આ ઘણા બધા કોષો ભેગા મળેલા છે અને એ કોષો એકબીજા સાથે જોડાયેલા છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા કોષો વચ્ચે આપણને કોઈ જગ્યા જોવા મળતી નથી જ્યારે કેટલાક કોષોમાં આપણને શું જોવા મળશે આ રીતે વચ્ચે થોડી જગ્યા જોવા મળશે અહીંયા જોઈ શકો તમે આ જગ્યા છે આ જગ્યા છે આ જગ્યા છે થોડો સ્પેસ જોવા મળે બરાબર અને એ સ્પેસ છે એને જ કહેવામાં આવે આંતરકોષીય અવકાશ આંતરકોષીય અવકાશ અવકાશ એટલે ખાલી જગ્યા કોષની વચ્ચે જે ખાલી જગ્યા જોવા મળે તેને આંતરકોષીય અવકાશ કહેવા મળશે તો અધિચ્છદીય પેશીના કોષો કેવા હોય છે ઓછું આંતરકોષીય અવકાશ ધરાવે એટલે એમની વચ્ચે આંતરકોષ આપણને ભાગ્યે જ જોવા મળશે અને સઘન એટલે ઘનિષ્ઠ ગોઠવણી એકદમ ચુસ્ત ગોઠવણી દર્શાવે છે આ અધિચ્છદીય પેશી છે એ ફરી પાછી બે પ્રકારની હોય છે જેમ કે સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ આપણે અધિચ્છદીય પેશી જોઈએ ચાર પેશી જોઈએ આપણે પ્રાણી પેશીમાં કઈ કઈ અધિચ્છદીય પેશી સંયોજક પેશી સ્નાયુ પેશી અને ચેતાપેશી એમાંથી અધિચ્છદીય પેશીના બે પ્રકાર છે સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ તો પહેલે જોઈએ સરળ અધિચ્છદ સરળ અધિચ્છદના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે એટલે કોષોનું એક જ સ્તર હશે કોષો ગોઠવાયેલા છે તો એક જ સ્તરમાં ગોઠવાયેલા હશે જેમ કે અહીંયા આકૃતિ આપેલી છે આ આકૃતિ બરાબર આ આકૃતિ જે છે એમાં આપણે જોઈ શકીએ કે એક જ સ્તર છે કોષોનું બનેલું એક સ્તરીય ગોઠવણી ધરાવે છે અને દેહ ગુહાઓ એટલે શરીરની અંદર જે અવકાશ આવેલા છે એ વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે આપણા શરીરમાં જે વાહિનીઓ એટલે કે નાની નાની શિરાઓ આવેલી હોય એ શિરાઓની અસ્તર એટલે એમનું અંદરનું સ્તર
એ નલિકાઓનું અસ્તર અને દેહનું જે અવકાશ આવશે, ખાલી જગ્યાઓ આવશે, ગુહાઓ આવશે, એના અસ્તર તરીકે સરળ અધિચ્છદીય પેશી આવેલી હોય છે. જ્યારે સંયુક્ત અધિચ્છદ પેશી એ બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે, જેમ કે આપણી ત્વચા. આપણી ચામડી જે છે એ કેવી છે? તો સંયુક્ત અધિચ્છદ પેશીની બનેલી. કેમ? તો એમાં એક જ સ્તર નહીં પણ એકની નીચે બીજું પણ આવેલું હોય છે, બરાબર? બે સ્તર આવેલા હશે. આ એક જ સ્તર છે, એક જ પ્રકારના કોષો ગોઠવાયેલા અને એક સ્તર છે, અને એવા બે સ્તરમાં ગોઠવાયેલા હોય તો એને કેવું કહેવાય? સંયુક્ત અધિચ્છદ કહેવાશે, બરાબર? અને એ સંયુક્ત અધિચ્છદ એટલે કે આપણી ત્વચા, આપણી ચામડી, જે રક્ષણનું કાર્ય કરે છે, બરાબર? આ થયું સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ ક્યાં આવેલા હોય છે અને તેમના કાર્ય. હવે કોષના રચનાત્મક રૂપાંતરણને આધારે ફરી પાછું સરળ અધિચ્છદ પેશીને ત્રણ પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે, જેમ કે લાદીશમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. સરળ અધિચ્છદ એ કેવી છે? એક જ સ્તરની બનેલી અને અસ્તર કોનું? તો શરીરની અંદર જે ગુહાઓ આવેલા છે, વાહિનીઓ અને નલિકાઓનું અંદરનું સ્તર બનાવે છે, બરાબર? અને એના રચના કેવી થયેલી છે એને આધારે એના ત્રણ પ્રકાર પડે છે સરળ અધિચ્છદના: લાદીશમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અધિચ્છદ. આપણે આકૃતિ જોઈએ. આકૃતિમાં જોઈ શકો તમે, એમાં આ જે આપેલું છે એ છે લાદીશમ, લાદીની જેમ ગોઠવાયેલા લાદીશમ અધિચ્છદ. આ જે છે એ ઘનાકાર, એમાં આપણને અહીંયા જે બીજું સ્તર છે એ ઘન આકારમાં ગોઠવાયેલું જોવા મળે, એટલે ઘનાકાર કહેવાશે, બરાબર? આ સ્તંભાકાર, આમાં કેવા છે કોષો ગોઠવાયેલા? સ્તંભની જેમ ગોઠવાયેલા છે, એટલે એને સ્તંભાકાર કહેવામાં આવશે, બરાબર? અને આ જે છે એ પણ સ્તંભની જેવા જ ગોઠવાયેલા છે, આ રીતના જ છે કોષો, પણ એના ઉપર આપણને પક્ષ્મ જોવા મળે છે, એટલે આને પક્ષ્મ ધરાવતા સ્તંભાકાર કોષો તરીકે ઓળખાશે. લાદીશમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ, સ્તંભાકાર અધિચ્છદ અને પક્ષ્મ ધરાવતા સ્તંભાકાર, એટલે આ સ્તંભાકારના બે પ્રકાર આવશે, એટલે એમ ત્રણ પ્રકાર છે. યાદ રાખજો, અધિચ્છદીય પેશી બે પ્રકાર: સરળ અધિચ્છદ, સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદના ફરી પાછા ત્રણ પ્રકાર: લાદીશમ, ઘનાકાર અને સ્તંભાકાર. તો આપણે એના પ્રકારો વિશે જોઈશું. સૌથી પહેલું છે લાદીશમ અધિચ્છદ. તો અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીશમ અધિચ્છદની પેશી બનેલી છે. કેવા છે? ચપટા કોષો છે. અને કેવા છે? પાછા અનિયમિત આકારને, એટલે આપણે આ રીતે બતાવી શકીએ. જરૂરી નથી એનો આકાર એક સરખો જ હશે, અનિયમિત આકારનું એક જ સ્તર હશે, બરાબર? અને આ રીતે લાદીની જેમ ગોઠવાયેલા હોય એટલે એને લાદીશમ અધિચ્છદ કહેવામાં આવે છે. આ પેશી રુધિરવાહિનીની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠમાં જોવા મળે છે. એટલે લાદીશમ અધિચ્છદ ક્યાં જોવા મળશે? તો રુધિરવાહિનીની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠમાં. ફેફસાનો વાયુકોષ્ઠ એટલે શું ખ્યાલ આવતો છે? દ્રાક્ષના ઝુમખા જેવા જે આપણને ફેફસામાં જોવા મળે એને વાયુકોષ્ઠ કહેવામાં આવે. એટલે વાયુકોષ્ઠ શેના બનેલા હોય? લાદીશમ અધિચ્છદના. શું કાર્ય કરે? જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. કાર્ય શું છે? પ્રસરણ સીમા. પ્રસરણ એટલે કે રુધિરવાહિનીમાંથી રુધિરનું વહન થવાનું, ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનનું વહન થવાનું, તો એનું એક સીમા એટલે કે બોર્ડર રચવાનું કાર્ય કરે. કે અહીંયા સુધી જ, લાદીશમ અધિચ્છદ સુધી જ એ જશે, પછી ત્યાંથી આગળ વધી શકતું નથી, એટલે વહન એનું એક સમાન રીતે થઈ શકે. એના પછી છે ઘનાકાર અધિચ્છદ. એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલી છે. હવે ઘનાકાર કોષોમાં આપણે શું જોયું? કે એના કોષો કેવા હશે? આ રીતે અહીંયા આપણને એની કિનારી જે છે, અહીંયા આ કિનારીઓ કેવી છે? ઘનાકારની હોય છે. આ રીતે ગોઠવાયેલા, ફરી એક આકૃતિ આવી રીતે દોરીએ એટલે ખ્યાલ આવશે. આ રીતે ઘનાકારના લાદી જેવા ચપટા નહીં મળે. આમાં કેમ આપણે ચપટા જોયા, એવા ચપટા નહીં મળે. કેવા છે? આ ચોરસ જેવા ઘનાકારના છે કોષો, બરાબર? એક સ્તરીય, એક જ સ્તર એ પણ બરાબર ધરાવે, પણ ઘનાકારના કોષોની બનેલી હોય છે. ક્યાં જોવા મળે? તો સામાન્યતઃ ગ્રંથિઓની નલિકા,
આપણા શરીરમાં વિવિધ ગ્રંથિઓ આવેલી હોય તો એ નલિકાઓમાં, મૂત્રપિંડમાં, મૂત્રપિંડ નલિકાના નલિકાકાર ભાગમાં, મૂત્રપિંડમાં નલિકા આવેલી જેને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે, અને એ નલિકાનો જે નળી આકારનો ભાગ છે એમાં ઘનાકાર અધિચ્છદ જોવા મળશે અને તેનું મુખ્ય કાર્ય છે સ્ત્રાવ અને શોષણ. સ્ત્રાવ કરવાનું કાર્ય કરશે અને શોષણ કરવાનું કાર્ય કરશે ઘનાકાર અધિચ્છદ. મૂત્રપિંડની મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગુજડામય નલિકાની અધિચ્છદીય સપાટી પર સૂક્ષ્મ અંકુરો આવેલા હોય છે અને એ અંકુરો સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરશે. ક્યાં આવેલું હોય તો નિકટવર્તી ગુજડામય નલિકા, પ્રોક્ઝિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ એવું કહેવામાં આવે. એ આપણે ઉત્સર્જન તંત્રવાળું જે ચેપ્ટર છે એમાં એને ડિટેલમાં જોઈશું આ નિકટવર્તી ગુજડામય ભાગ, બરાબર. પણ અહીંયા શું આવેલું છે તો ઘનાકાર અધિચ્છદીય કોષો અને એના ઉપર શું આવેલું, સૂક્ષ્મ અંકુરો આવેલા હોય છે અને એ અંકુરો જ સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરે છે. એના પછી છે સ્તંભાકાર અધિચ્છદ. તો સ્તંભાકાર અધિચ્છદ કેવા છે, લાંબા અને પાતળા કોષોની એક સ્તરથી બનેલી હોય છે. લાંબા અને પાતળા, આપણે ઘનાકાર આ લાદી જેવા ચપટા, આ ઘનાકાર, તો આ કેવા હશે, આવા લાંબા અને ચપટા. સાઈડ પરથી જોઈએ તો આપણને આ રીતનું દેખાશે અને ઉપરથી આપણે જોઈએ તો આપણને આ એક જ રચના જોવા મળશે આવી, બરાબર. આ એનું શીર્ષ કહેવાશે અને આ એનો ભાગ જે નીચે સ્તંભની જેમ ગોઠવાયેલો હોય છે, બરાબર. એટલે આને સ્તંભાકાર અધિચ્છદ કહેવામાં આવશે. તેમના કોષ કેન્દ્ર તલસ્થ ભાગે હોય છે. તલસ્થ ભાગે એટલે કે તળિયાના ભાગમાં, બરાબર. અહીંયા આપણે મધ્યમાં જોયું એ રીતે અહીંયા તળિયાના ભાગમાં આપણને શું જોવા મળે છે, કોષ કેન્દ્ર. તે મુક્ત સપાટી સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે. મુક્ત સપાટી એટલે કે એની ઉપરની સપાટી, તેના ઉપર શું ધરાવી શકે તો સૂક્ષ્મ અંકુરો. ને આપણે જોયું છે કે કેટલાક પક્ષમાં પણ ધરાવે છે, જ્યારે કેટલાક શું ધરાવશે, સૂક્ષ્મ અંકુરો ધરાવી શકે છે. તે જઠર અને આંતરડાની અંતસ્થ સપાટી પર જોવા મળે છે. કોણ, સ્તંભાકાર અધિચ્છદમાં સૂક્ષ્મ અંકુર ધરાવતા જે કોષો છે એ જઠર અને આંતરડાની અંદરની સપાટી પર, જઠર અને આંતરડું જે શરીરની અંદર એમાં આપણને આ પ્રકારના કોષો જોવા મળે અને તે સૂક્ષ્મ અંકુરો છે એટલે ફરી પાછું સ્ત્રાવ અને શોષણનું કાર્ય કરશે. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમાં ધરાવતી હોય તો એને કહેવામાં આવશે પક્ષમલ અધિચ્છદ, બરાબર. આપણે જોયું કે સ્તંભાકાર કોષોમાં ઉપરની તરફ પક્ષમાં આવેલા હોય તો એને પક્ષમલ અધિચ્છદ કહેવામાં આવે અને તેનું કાર્ય શું છે તો સૂક્ષ્મ કણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. પક્ષમ છે, હલનચલન કાર્ય કરશે અને એ કોને, સેને ધકેલવાનું કાર્ય કરશે તો સૂક્ષ્મ કણો અને ચીકણો જે સ્ત્રાવ હશે એને એક જ દિશામાં ધકેલવાનું કાર્ય કરે. અને આ પક્ષમલ અધિચ્છદ ક્યાં જોવા મળે, શ્વાસવાહિની શ્વાસવાહિકાઓ એટલે એકદમ પાતળી શ્વાસવાહિકાઓ જે આવેલી એ અને અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃ સપાટી પર જોવા મળે. અંડવાહિની એટલે માદામાં જે અંડાશય આવેલું છે એમાંથી નળી નીકળે એને અંડવાહિની કહેવામાં આવે. તો એ અંડવાહિનીના અંદરની સપાટી પર પક્ષમાં આવેલા હોય અને શ્વાસવાહિકામાં પક્ષમાં આવેલા હોય એટલે એ જે સૂક્ષ્મ કણો આવશે અથવા તો શ્લેષ્મ હશે એને એક જ દિશામાં ધકેલવાનું કાર્ય કરે છે. તો આ આપણે જોયું અધિચ્છદીય પેશી વિશે. હવે આના પછી આપણે આગળ નેક્સ્ટ જોઈશું. થેન્ક યુ.